કુમારપાળ લખે છે કે એક દિવસ હું જંગલમાં ઝાડની સામે બેઠો, મારી સામે એક બીજું ઝાડ હતું, ઠંડો પવન ખાવા માટે, કેમ કે પેટમાં ભૂખ ને કારણે પેટ ઊંડું ચાલ્યું, પગ લાંબા કરીને ઠંડો પવન ખાવા માટે આમ બેઠો, પગ લાંબા કરી અડેલી, અને મારી સામે બિલકુલ ઝાડ હતું, એ ઝાડની નીચે દર હતું અને દર માંથી એક ઉંદર બહાર આવે. કુમાર પણ વિચાર કરે છે કે આ ઉંદર શું કરશે. ઉંદરે આમ તેમ જોયું, પાછું અંદર ગયો. અંદર જઈ આ ઉંદર પોતાના બે નાનકડા હાથ વચ્ચે ચમકતી ચીજ લઈને બહાર આવ્યો. કુમાર પણ ધારીને જુએ છે કે આટલું ચળકે જ શું, જોયું તો શું નામ, કોના હાથમાં ઉંદર. આવે સુનામોર જ્યાં લઈ એને એક ઠેકાણે મૂકી. કુમાર પણ થયું કમાશ, જેની મારે જરૂર છે એને લઈને આ ફરે, હમણાં ઉઠાવી દો પણ નહીં, ખેલ જોવા દો. બોલો પાછો અંદર ગયો. એ ક્રિકેટર જેમ ચીકી સિંગલ લે, એક રન, બીજો રન, ત્રીજો રન. બોલો અંદર ગયો, પાછો આવ્યો, બીજી સુનામોર લઈને આવ્યો. ઉંદર પાછો ગયો, ત્રીજી, પાછો ગયો, ચોથી, પાંચ, દસ, પંદર, વીસ, ટોટલ 21 સુનામોર લઈ એને એને ઢગલ્યો. ઉંદરના દરની અંદર શું હોય, સુનામોર. આ 21 સુનામોર ઉમર પણ ગયું કે ગજબ, ચાલો અહીંયા આપણે હેરાન થઈએ છીએ ને, આ 21 સુનામોર રહીને ફરે છે. એને ઘર જોવા દો દે એટલે ઉંદર શું કરે છે. ઉંદરે 21 સોનામોરનો ઢગલો કરી હવે એના ઉપર ડાન્સ કરે છે. એટલો તમારી લાઈફ છે આ. તમે ઉંદરને જુઓ છો, હું આ પ્રસંગ વાંચું ત્યારે મને તમે દેખાઓ. સાંજ પડે ઓફિસથી, જોબથી, નોકરીથી, ફેક્ટરીથી તમે ઘરે આવો, પછી સૂતા પહેલા શું કરો, તિજોરીમાંથી બહાર કાઢવાના, પછી શું કરી લેવાના, ગણી લેવાના, ગણીને પછી શું કરવાનો, આ મલકાવાનો. ઉંદર નાચે, તમે નાચો એટલે શું, મલકાવો, રાજી થાવ ઉંદરની જેમ. આ છોકરો બધું જ ગણાઈ ગયું, પછી શું કરો, પછી શું કરો, પાછા મૂકી દેવાના. યસ, ઉંદરે આ જ કહ્યું. હું એ જ કહું છું, તમારામાં ઉંદરમાં ફરો છું. ઉંદર પણ હવે 1-1 સુનામોર અંદર લઈ જાય. 1, 2, 3. કુમારપાળને થયું આ તો બધી જતી રહેશે, આપણે તો લુખા. એટલે ઓલો જયારે 4-5 સુનામોર રહીને નીચે ગયો, એટ એ ટાઈમ કુમારપાળ ચીલ ઝડપે આવી 1 સુનામોર ઉઠાવી પાછો પોતાની જગ્યાએ ગોઠવાઈ ઝાડની પાછળ. ઓલાને ખબર નથી, એ તો ઢગલા પરથી એક 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 મૂકતો જાય છે. અને જ્યાં છેલ્લે મૂકી ત્યારે કેટલે થઈ, વાહ, તમને આવડે છે. ઉંદર ને આવડે તો તમને ના આવડે. ઉંદર ને થયું આ 20 કેમ, સાચું બોલો તમે 10,000 રૂપિયા અંદર મૂકતા ભણ્યા અને પાછા બીજા દિવસે કાઢો 9, અને 10,000 ની જગ્યાએ 9,500 હોય, શું કરો. એક વખત તમે ગણ્યા ત્યારે 9500 નીકળ્યા એટલે તમને શું થાય, કોઈના પર ડાઉટ થાય કે તમને તમારા પર ડાઉટ થાય, તમને તમારા પર ડાઉટ પડે કે ગણવામાં કંઈક મિસ્ટેક થઈ હશે કે તમે શું કરો, રિપીટ રિપીટ. ઓકે, તો ઉંદરે પણ રિપીટ. ઉંદરે બાજી કાઢી 1, 2, 3, 4, 5, 15, 20. એને થયું નક્કી દરવાજ, છતાં હજી એક વખત ગણવા દે તમારી જેમ. અને ફરી એને ગણી, ફરી 20. એક ઓછી થઈ હોય ને 20 વાર ગણે તો 21 થઈ જાય ખરી, 20 ની. હવે એને આ 20 નો જે ઢગલો કર્યો, 2-5 વાર ગણી દીધા પછી જુએ છે લઈ કોણ જાય. મારો આ રોજનો ક્રમ છે, આજ સુધીમાં કોઈ દિવસ મારી ઓછી નથી થઈ, આ મારી સોનામાં લઈ કોણ ગયું. જો આ ઉંદરના ભવની અંદર પણ યાચના અને સોનામોર એટલે ધન પ્રત્યેની વાસના.
કયા ભાવમાં આ સંસ્કાર આપણે પોષીને નથી આવ્યા? દરેક ભાવની અંદર આ સંસ્કાર પોષીને આવ્યા. જમવા બેસવું અને એકાદ ચીજ ઓછી વધતી નીકળે કે એકાદ ચીજના ઠેકાણા ન હોય એ વખતે રાણારાણ કરવા કરતા એટલું વિચાર કરો, ભૂતકાળમાં બધું ઘણી વાર અનંતી વાર ખાઈને આવ્યો છું. આપણે ધરાવી ઇન્દ્રિયના કોઈ પણ વિષયો તમારી સામે આવે અને એમાં જો તમને પ્લસ માઇનસ થતું દેખાય એ વખતે થોડુંક એને સ્વીકારતા જાઓ, થોડુંક એને સહન કરતા જાઓ. તમારા મનને આત્મ ધ્યાનની અંદર જો લઈ જશો તો નવા કર્મ બંધ કરશો અને નવેસરથી તમારી વાસનાને કોસવાનું કામ કરશો.